નમસ્કાર. સ્ત્રી જે છે એ શક્તિનું સ્વરૂપ છે અને એવી ઘણી બધી શક્તિના સ્વરૂપવાળી સ્ત્રીઓને આપણે મળીએ છીએ વાવ વુમનિયામાં. અને આજની શ્રેણીમાં પણ એવી જ એક સહનશક્તિ અને શક્તિ, જેને બેનું મિશ્રણ કહેવાય, એવી સ્ત્રી આપની સમક્ષ હાજર છે, જેમનું નામ છે શિલ્પાબેન પટેલ. શિલ્પાબેન જે છે એ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમની નજીક ચાની લારી ચલાવે છે અમદાવાદમાં. અને આની સાથે સાથે એમની અંદર એક એવી શક્તિ છે કે જે એમને આ કાર્યની સાથે સાથે પોતાના ઘર પરિવારને પણ સાચવી લે છે. એમની જોડે આજે આપણે વાત કરીએ. શિલ્પાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો જે સિચ્યુએશન આપના જીવનમાં આવી અને તમે ચાની લારી જે છે એનો ધંધો પસંદ કર્યો છે, એના વિશે અમને વિસ્તારથી જણાવો. આમાં મારા હસબન્ડે જ ચાની લારી ચાલુ કરી હતી આજથી 4 વર્ષ પહેલાં. પછી હવે એમને કેન્સરનું છે, એમને પહેલાં ગળાનું હતું, અત્યારે નાના આંતરડાનું છે પેટનું, એટલે અત્યારે તો એ આવી શકે એમ જ નથી અને છેલ્લા સ્ટેજનું છે. હવે ઘર ચલાવવા માટે, બેબીનું ભણતર ચલાવવા માટે મારે કંઈક તો કરવું જ પડે. હવે નોકરી કરું, નોકરીમાં મારે કંઈ થાય એમ નથી, એટલે હસબન્ડનું જે હતું એ મેં જ ઉપાડી લીધું. એટલે ભાઈ કે ચલો હવે આ ચાલુ છે, ધંધો જામેલો છે તો હવે એ ચલાવીએ. અને હું કોક કોક વખત જતી હતી એટલે મને થોડો અનુભવ બી ખરો એમનો કે ભાઈ ચલો કે હું કરી શકીશ એમ. અત્યારે થોડું હેવી તો પડે છે, મને બધું કરવું બહુ મુશ્કેલ બી પડે છે કે ભાઈ આ કરવાનું, આપવાનું, કરવાનું આ તે, પણ તો બી મેં કહું ના થશે, કરું છું. અને હવે એક મારામાં એક હિંમત બી આવી ગઈ છે કે ભાઈ મારા કર્યા વગર છૂટકો જ નથી, અને જો હું નહીં કરું તો એમનું દવાનું, બેબીનું ભણતરનું એ બધું હું કેવી રીતે કરીશ. એટલે હવે કરું જ છું, એમ કે તકલીફો તો ઘણી જ પડે છે કે કહેવાય એવું જ નથી કે ભાઈ ચલો પોલીસનું છે, અત્યારે આ બધું દબાણનું ચાલે છે અને હું ફૂટપાથ પર ઊભી છું, એટલે ચાલે છે. પણ તો બી એમ થાય કે નહીં રિક્વેસ્ટ કરીએ, આમ કરતાં કરતાં અત્યારે તો ચાલે જ છે મારું. પણ અત્યારે મને એક બી ડર છે કે જો મારું આ બંધ થઈ જશે તો મારા હસબન્ડનું છે, હું કેમનું કરીશ, દવાખાનાનો ખર્ચો હું કેવી રીતે કાઢીશ, તો બેબીનું ભણતરનું, મારું ઘર ચલાવવાનું એ હું હવે કેવી રીતે કરીશ. એટલે એક હિંમત ભરપૂર છે કે ભાઈ હું હારતી નથી અને હું હારવા માંગતી બી નથી કે ના હજી બી મુસીબત આવશે તો હું એનો સામનો કરીશ. શું વાત છે શિલ્પાબેન, જ્યારે તમારી ચાની લારીની વાત કરીએ તો એક સ્ત્રી તરીકે એક ચાની લારી ચલાવવી અને એને આગળ પણ વિકસાવવી એ બહુ જ કઠિન વસ્તુ છે અને તમને અવનવા અનુભવો પણ થાય, કારણ કે સાંજ પડે ચાની લારીએ કેટલા બધા માણસો પણ આવતા હોય. તો સૌથી પહેલાં જ્યારે પહેલા દિવસે તમે શરૂઆત કરી એ દિવસ કેવો હતો એના વિશે જણાવો. મેં પહેલા દિવસે ચાલુ કર્યું ત્યારે કોઈ મને એવો ખરાબ અનુભવ તો થયો જ નથી. એક વસ્તુ કે જે મારે જે એરિયામાં છે, જે બી આવે બહુ જ રિસ્પેક્ટથી આપણી સાથે વાત કરે છે કે ભાઈ આવું છે, ચલો એક લેડીઝ છે તો એની જ્યારે સાથે આવી રીતની વાત કરીએ, આવું કરીએ. ના, એવું હજી સુધી મને થયું નથી અને હજી હાલની તારીખમાં બી મને નથી. જે પહેલા દિવસે મેં જે ચાલુ કર્યું હતું અને જે અનુભવ થયો, અત્યારે મને એવું જ છે કે બધા મને સમજે છે કે લેડીઝ થઈને આટલું કરવું, અને એ બી વ્યવસ્થિત છે. કારણ કે પટેલની જે છોકરી છે કે વહુ કે કોઈ બી હોય એ આ કામ તો ના જ કરે, તો છતાં આ કરે છે અને એના હસબન્ડ માટે આટલું બધું સાહસ જો કરતી હોય તો એને આપણે માન આપવું જોઈએ. અને એવું માન આપે છે મારા ઘરાક જે બધા આવે છે એ બધું મને એમ હું કહી નથી શકતી, પણ એટલું મને માનથી આમ એ કરે છે, એટલે કોઈ મને અનુભવ ખરાબ તો થયો જ નથી. શું વાત છે. હા, અને તમે ચાની લારીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી તમને કઈ કઈ વસ્તુ એમાં શીખવા મળી કે ના મારે આવું કરવું જોઈએ, મારે આવું કરવું જોઈએ, આવું કરીશ તો હું આગળ વધીશ, એના વિશે જણાવો. હા, મેં પહેલાં પૌવાનું ચાલુ કર્યું કે ભાઈ ચલો હું આ કરું તો થોડું વધે, તો પૌવાનું ચાલુ કર્યું. પણ એ થોડો દિવસ માટે મારે ચાલ્યું, પછી હવે આ બીમાર પડ્યા એટલે મારે પછી ફૂલ ટાઈમ અહીંયા આવવું પડ્યું. પહેલાં તો શું કે હું થોડા બનાવીને મારા હસબન્ડને આપી દેતી હતી બધું રેડી કરીને, એટલે એ આપી દેતા હતા તો ભાઈ ચલો એ ચાલતું હતું. પછી થોડો ટાઈમ મેં વધાર્યો કે ભાઈ ચલો હું વહેલી જઉં તો થોડું હું હેલ્પ વધારે કરું, ઘરનું બધું પતા ફટાફટ કામ પતાવી લઉં પછી ત્યાં આગળ જઉં. પછી ધીરે ધીરે પૌવાનું તો ચાલ્યું જ, પણ પછી 12-1 વાગ્યા સુધી મારી પાસે શું કે સ્ટોલ જ હતો,
એટલે સામે તાપ આવ્યો બગડી જાય એ બધું પ્રોબ્લેમ થયા, પછી આમનું દવાખાનાનું આવ્યું એટલે ફૂલ ટાઈમમાં આવવાનું થયું, એટલે ઘરે સવારે પેલું વહેલું બનાવતી હતી એ બનાવી શકતી નથી, એટલે પછી મેં પૌવાનું બંધ કરી દીધું. પછી મેં મસાલા પૂરી ચાલુ કરી કે ભાઈ ચલો ચા સાથે મસાલા પૂરી હોય તો બધાને સારું ફાવે એમ, કે ભાઈ ચલો 10 રૂપિયાનું હોય એટલે પેલી બહુ પૈસા બી નહીં એટલે સામેવાળાને પોસાય કે ભાઈ ચલો 10 રૂપિયાનું એ 10 રૂપિયાની ચા એટલે એને નાસ્તો થઈ જાય. એ ચાલુ કર્યું. પછી એમાં હવે જે મેં હમણાં જ ચાલુ કર્યું હતું એને 6 મહિના પહેલાં જ, તો થોડો ટાઈમ ચાલ્યું 2-3 અને સારો એવો ઉપાડ બી થતો હતો મારો ધંધામાં એમાં, પણ પછી હવે આમનું વધારે થઈ ગયું એટલે બિલકુલ આવી નતા શકતા. હવે મારે બનાવવાની હું ઘરે બનાવતી હતી, સવારે પેકિંગ ઘરે કરતી હતી, ટોટલી હું બધું તૈયાર કરીને લઈને આવતી હતી, પણ હવે એ મારી પાસે ટાઈમ નથી કારણ કે સવારથી રાતે 9-9:30 હું ઘરે જઉં, ઘરે જઈને પછી રસોઈ બનાવવાની હોય આ બધું કરવાનું એમાં મને ટાઈમ જ નથી મળતો, એટલે પછી એ બી મેં બંધ કરી દીધી. એટલે બસ અત્યારે તો ખાલી જે નમકીનના પેકેટો છે, બિસ્કિટ છે, હા કરવાની તો ઘણી બધી ઈચ્છા થાય છે મને કે ભાઈ હું આ કરું આ કરું, અને એવી મારામાં સ્ફૂર્તિ બી છે કે ભાઈ હું કરું, અને મને એવો ઉત્સાહ છે કે કંઈક કરીએ તો ઘરાકને આમ એમ થાય કે ના સરસ. બરાબર. શિલ્પાબેન, તમે ઘણી બધી મુશ્કેલીઓની સાથે સાથે તમારું કામ પણ એટલું સરસ રીતે ચલાવો છો, તો તમે તમારો દિવસ કેવી રીતે મેનેજ કરો છો? તમારું બાળક પણ છે, તમારા હસબન્ડની બીમારી પણ છે, એની સાથે તમારે ધંધો પણ સંભાળવાનો છે, આ બધું કોઈ સામાન્ય સ્ત્રી વિચારે તો પણ એને ટેન્શન આવી જાય. તમારા ચહેરા પર સ્મિત છે અને તમે બહુ સરસ રીતે કરો છો, તમે કેવી રીતે મેનેજ કરો છો? હું સવારે જો મારો રૂટીન છે, સવારે વહેલા ઉઠી જવાનું, બ્રેકફાસ્ટમાં અમારા હસબન્ડને શું બધું લિક્વિડ ક્રશ કરીને જ લેવાનું, કશું ખાઈ નથી શકતા એટલે સવારે ઉઠી જવું. અમારા ગુજરાતીમાં ભાખરીને ચા હોય એટલે સવારે ભાખરી બનાવી દઉં, ચા બનાવીને ચાની અંદર ભાખરી નાખી દઉં, બીજું બધું કામ કરું ત્યાં સુધી એ પલળી જાય, પછી એને ક્રશ કરીને રેડી કરી નાખું એટલે એ ઉઠે સવારે, એટલે એમની દવા જે લેવાની હોય એ લઈ લે, પછી એ નાસ્તો કરી લે, પછી જે એમને દવાનું જે તૈયારી કરવાની એ બધી રેડી કરી નાખું, પછી એ કરીને હું મારું બી જોડે કરતી જઉં કે ભાઈ મારે દુકાન જવાનું હોય એટલે મારે 8:30 ઘરેથી નીકળી જ જવું પડે, એટલે એમનું ઘરનું ટોટલી રેડી બધું કરી નાખું, કપડાં છે આ તે બધું રાતે અમુક પલાળી દઉં એટલે સવારે ફટાફટ ધોવાઈ જાય. બીજું થોડું નાનું નાનું કામ હોય બેબી સંભાળી લે. હવે જમવાનું છે એ બેબી સવારે શાક ભાખરી, ભાખરીનું તો મેં બનાવી દીધું હોય, ખાલી શાક કરવાનું હોય બેબી શાક બનાવી દે, પછી બપોરનું ક્રશ કરી બેબી કોલેજ જાય, 11 વાગે જવાનું હોય છે એને તો એ ત્યારે જાય, અને સવારે પછી 8:30 વાગે મારા ઘરેથી નીકળી જ જવાનું કે ભાઈ ચલો દુકાનનો કોઈ સામાન લેવાનો છે કે ચામાં આદું નાખવાનું છે, એ હું સવારે રોજ ફ્રેશનું ફ્રેશ જ જમાલપુરથી લઈને જવાનું, એ લઈ પછી હું દુકાને આવું, અને પછી અહીંયા તો પૂરો દિવસ હું વ્યસ્ત જ હોઉં. પછી રાતે હું ઘરે જઉં એટલે બેબી ખીચડી બનાવી દે પપ્પા માટે, રાતે ડેલી ખીચડીને દૂધ જ ખાય છે, ખીચડી બનાવી દે. અમારી માટે બનાવવાનું હોય તો હું શાક ભાખરી બનાવવાનું હોય તો એક બાજુ ફટાફટ શાક કાપી નાખું બનાવી દઉં, એક બાજુ ભાખરી બનાવી દઉં, પછી 10:30-11 વાગે અમે જમવા બેસીએ, પછી 1/2 કલાક ફેમિલી સાથે બેસીએ કે એમને કેવું છે, શું કર્યું આખા દિવસમાં, મારે દુકાને આવું થયું, વાતો થોડી કરીએ, પછી સૂઈ જવાનું. શું વાત છે, તમે આખો દિવસ કેટલું સરસ રીતે મેનેજ કરો છો, આટલું બિઝી સ્કેડ્યુલ છે છતાં પણ. શિલ્પાબેન, વાત કરીએ સમાજની, તો તમને જેમ તમે કહ્યું કે તમને એવો ખરાબ અનુભવ ક્યારેય નથી થયો, પણ ઘણા બધા ઘરાકો આવતા હોય, ઘણા બધા તમે વ્યસ્ત પણ રહેતા હોય તમારી દુકાન પર, તો એ અનુભવ તમને કેવો છે? વ્યસ્ત બી રહેતી હોઉં ને તો અમારા જે ઘરાક છે જે બધા આવે છે તો કે લાવ ભાભી, ભાભી કે આંટી કે માસી કે બધું અલગ અલગ છે તો કે લાવ હું આ કરી નાખું, લો હું આ કરું, એટલે ઘરાક એવા છે કે ભાઈ ચલો આપણે બનાવતા હોય ને ચા આપવા જવાનું હોય તો કે ના ના વાંધો નહીં અમે લઈ લઈએ છીએ, એટલે એવા એક સારા જ અનુભવ થયા છે કે મને એવું નથી થતું કે હું ચાની કીટલી પર કામ કરું છું, મને સારું છે. હા, અમુક લોકો એવા હોય છે બી ખરા કે ભાઈ જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં નથી ગમતું એમને કે નહીં બેન અહીંયા આગળ નહીં કરવાનું, ખાલી નુસન્સ થાય છે આ અહીંયા નહીં, પણ મેં કીધું રિક્વેસ્ટ બી કરું છું એમને કે ભાઈ મારા હસબન્ડને આવવું છે, એ હોસ્પિટલ છે, મારા આના ઉપર જ છે બધું, મારું ઘર ચલાવવાનું, મારી દવા કરાવવાની, મારી બેબીનું ભણતર બી છે, બધી જ વસ્તુ મેં કહું આના ઉપર છે બેન, ભાઈ થોડી મેં કહું માણસાઈ રાખો,
સમજો મને તો સારી વાત છે, બીજી કોઈ હેલ્પ નહીં, ખાલી આટલી હેલ્પ કરો કે હું અહીંયા કામ કરું. અને લોકોનો પ્રતિસાદ સારો મળતો હોય છે તમને જ્યારે પણ ગ્રાહકો હોય કે તમે જેમ કે નવી વસ્તુ શરૂ કરો, મસાલા પૂરી છે કે બટેટા પૌવા છે, કે તો લોકોનો પ્રતિસાદ તમને સારો મળતો હોય? હા, સરસ મળે, કે છે હા ભાભી લાવ લાવ લાવ, સરસ સરસ. અને કોઈ બી વસ્તુ કે ચલો પૌવા બનાવતી હતી એના માટે બી કે ના ભાભી સરસ, અત્યારે બી અમારા ઘરાક છે ભાભી એ ચાલુ કરો ને, ભાભી પૂરી ચાલુ કરો ને, મેં કહું બધું જ મને કરવાનું ગમે છે પણ મેં મારી પાસે ટાઈમ નથી કે હું ફ્રી છું જ નહીં, કારણ કે એક સન્ડે હોય તો સન્ડેમાં મારે શું હોય, પૂરું આખા અઠવાડિયાનું જે ચાના કપ છે આ છે આ છે બધું ઘણી બધી વસ્તુ લાવવાની હોય, એ પૂરો દિવસ મારો સન્ડેમાં એમ જ જાય કે સન્ડે છે તો બેબી માટે કંઈ લાવવાનું હોય કે ઘરનું કંઈ કામ કરવાનું, એ સન્ડે જ હું કરું છું. બરાબર છે. અને તમે એક સ્ત્રી તરીકે જ્યારે તમે ચાની લારી ચલાવતા હોય ત્યારે તમને ઘણી બધી કહેવાય ને કે દુનિયાદારીની છે કે પછી વસ્તુઓ લેવા જવાની છે, હોલસેલ માર્કેટ હોય આ હોય તે હોય, જેમાં કદી ક્યારે તમે વિચાર્યું જ ના હોય એવા ફિલ્ડમાં પણ તમે જતા હશો, તો એ તમે શું શીખ્યા અને કેવો અનુભવ રહ્યો? એ અનુભવ તો બહુ જ કઠિન છે એમ કહેવાય કે ભાઈ જે વસ્તુ કે ચલો મારે દુકાને જવાનું, એ વસ્તુ મેં ક્યારે લાઈફમાં કરી કે વિચારી જ નથી, એ અત્યારે કરવાની થાય છે. પણ મને એક આમ અંદર એ બી થાય છે કે કંઈ નહીં, મને એક શીખવાનું મળે છે કે ભાઈ કરવું જોઈએ અને આ કર્યું છે અને હું જાણું છું તો આજે હું બીજા બેને બી કહી શકું કે ના આ વસ્તુ જરૂરી છે, ક્યારે કયા ટાઈમે શું જરૂર પડે અને ક્યાં કામમાં આવે. હવે મેં એક સમજો કે ભાઈ મેં લાઈફમાં આ વિચાર્યું નહોતું, બધા એવું કે ચાની કીટલી એટલે ખરાબ, બરાબર, અને આપણે બી એવું સમજતા હતા કે ભાઈ ચાની કીટલી ખરાબ, પણ હવે મને જ આવ્યું એ કરવાનું કે ભાઈ ચાની કીટલી કરવી પડી, પણ મને એવું નથી લાગતું કે ભાઈ ખરાબ અનુભવ, સારું. હું તો એમ વિચાર હું સારી તો બધા સારા, હું મારા ઘરાક આવે છે એની જોડે બી એવી રિસ્પેક્ટથી જ વાત કરું છું, નાના હોય કે મોટા હોય આપણે એમને માનથી જ બોલાવવાના કે ભાઈ તું આમ આ તું તારી નહીં, માનથી જ જેવું હું એમને માન આપું છું એ મને એવું માન આપે છે. બરાબર. અને તમે કેટલી કેટલી બાબતો શીખ્યા ચાની કીટલી કર્યા પછી? તમારા હસબન્ડની બીમારીના કારણે તમે આ જ્યારે ધંધો અપનાવ્યો ત્યારે તમે વિચાર્યું હતું કે મને આ બધી ધંધાની લેવડ દેવડ સમજમાં આવશે કે હું આ કરીશ, તો તમે શું શું શીખ્યા નવી વસ્તુઓ? હું ધંધામાં જો એટલું તો શીખી કે ભાઈ ધંધામાં એક વસ્તુ નહીં અનેક વસ્તુ શીખવાની મળે છે. આજે હું એક ચાનું જ કરતી હતી તો મને એવું થયું કે ના હું આ કરું, આ શીખું, આ કરું. ચલો હું પહેલાં બિસ્કિટ રાખતી હતી, નમકીન રાખ્યું, પછી આ રાખ્યું, પછી આ રાખ્યું, પછી કેવા માણસો હોય છે એમ અમુકની નજરો બી ખરાબ હોય છે, અમુકના હાથનું એ બધું જે હોય બધું અલગ અલગ હોય છે, પણ આપણને ખબર પડે કે નહીં કેવી રીતનું કરવું એ આપણને શીખવાનું મળે કે માણસને કેવી રીતે ઓળખવા. બરાબર. એટલે એ માણસને ઓળખ્યા પછી હું બીજાને બી કહું કે માણસની નજર, માણસનો સ્પષ્ટ એ બધું ઘણું બધું કરવા જેવું છે. બરાબર. અને તમે જેમ કહ્યું કે અમુકની નજર ખરાબ હોય, અમુક એવા અનુભવ થાય કે તમને એનો સ્પર્શ તમને ખ્યાલ આવી જાય કે આ ખરાબ છે, તો એ તમે હિંમતપૂર્વક કેવી રીતના એનો સામનો કરો છો? એક વખત આપણને ખબર પડે કે આવું છે, બીજી વખત આપણે એને નહીં, વસ્તુ જે આમ આપતા હોય મૂકી દેવાની, એટલે આપણને ખબર પડી ગઈ, એ સામેવાળાને ખબર પડે કે આપણે આમ કર્યું તો આ થયું, એટલે એ આપણને શીખવાનું મળ્યું કે કેવી રીતનું કરવું, કોઈ દિવસ કોઈ વસ્તુ આમથી આમ નહીં કરવી. બરાબર. શિલ્પાબેન, તમારું બાળપણ જે છે એ કેવું રહ્યું અને લગ્ન સુધી તમારું જીવન જે છે એ કેવું રહ્યું? બાળપણથી જ હું મહેનતનો સંઘર્ષ તો કરતી આવી જ છું. પપ્પાની ત્યાં મારું પિયર નડિયાદ છે, આમાં 5 સિસ્ટર જ છે, બ્રધર છે એની. પપ્પાની સોરગ મિલમાં જ જોબ કરતા હતા. હવે એક વસ્તુ છે, 5 છોકરીઓ હોય અને પપ્પા એ કમાવાવાળા હોય, એમાં ઘર કેવી રીતે ચલાવવું એ સમજે જે છોકરીઓ એ બહુ મોટી વાત છે. ત્યાં અમારે તો બાજુ નડિયાદ બાજુ શું પાપડ મઠિયા તે ઘરગથ્થું કામ મળે અને એ અમે પાપડ બનાવવાનું અમારી પાસે જ હતું, તો અમે લોકો બધી 5 સિસ્ટર પાપડનું ને એ બધું કરતા હતા ઘરે આગળ. જેમ કે ભાઈ સ્કૂલનું વેકેશન છે તો વેકેશનમાં અમે ક્યાંય જવાનું નહીં, કે એ વખતે અમારે શું પાપડની સિઝન હોય, લગ્ન સિઝન ચાલે એ વખતે પાપડનું ઉપાડ વધારે હોય, તો અમે લોકો ક્યાંય કોઈ લાઈફમાં એમ કે એન્જોયમેન્ટ કર્યું જ નથી એમ સમજો, કહો તો બી ચાલે. પપ્પાના ત્યાંથી એ પત્યું બચપન બધું આનું આ કામ આ તે મેરેજ થયા,
પણ જે બધા ગયડા કહે ને કે ના પિયરમાં આવું હોય ને તો સાસરે જઈએ ને તો બહુ સુખ આવે. મેં કહું સારું ચલો આપણે અહીંયા આવી જાય તો મેરેજ થશે તો સારું હશે. તો એ બધું તો પૂરું થઈ ગયું. પછી મેરેજ થયા, મેરેજ થયા ત્યારે અહીંયા આવ્યા તો અહીંયા બી એ જ પરિસ્થિતિ. મધ્યમ વર્ગના જ હતા આ લોકો જે અમારા હસબન્ડને લોકો, તો અહીંયા બી એ રીતની પોઝિશન હતી. તો હવે કરવું કેવું, સેલેરી એમની ઓછી હતી અમારા જે અમે બધા જોઈન્ટ ફેમિલીમાં જ હતા. તો ભાઈ કંઈક કરવું જોઈએ એમ, તો ત્યાં બી એવું ઘરગથ્થું કંઈક મળતું હતું કામ સામેની સોસાયટીમાં. ભાઈ ચલો પેલું ગયણા હોય, એનો રશ હોય, એને કટિંગ કરવાનું, એનું પેકિંગ કરવાનું. અમે જોબ નહોતા કરતા, કેમ કે મારી જેઠાણી બી ઘરે હતા, અમે બી ઘરે હતા, પણ ઘરે બેઠા જ બસ આવું જ કામ કરતા હતા. એમાં શું કે ભાઈ ચલો હેલ્પ થતી હતી કે ભાઈ ચલો દૂધના મહિને ખર્ચો, શાકનો આ નીકળી જાય, એટલું આપણને હેલ્પ થતી હતી. એ કર્યું. પછી મારા પાપડમાં મને સારું ફાવે, પાપડ છે, મઠિયા છે, કાતરી છે, કારણ કે અમારા ચરોતર સાઈડ આનું વધારે છે. પછી એ મેં ચાલુ કર્યું અહીં આગળ, એનું બી સારું ચાલ્યું અને કરતી હતી છેક સુધી કરતી હતી. પછી હવે જોઈન્ટ ફેમિલીમાંથી પછી બધા અલગ, અમારા જેઠ અલગ ગયા, અમારા સાસુ સસરા અમારી સાથે, પછી સસરા એક્સપાયર થઈ ગયા, પછી અમારા સાસુ અમારી સાથે રહેતા હતા. પછી સમયના સંજોગમાં થોડું અણબન થઈ એટલે સાસુ જેઠ ભેગા જતા રહ્યા, પછી અમે અલગ રહ્યા. પછી ત્યાં આમનું આ કેન્સરનું ચાલુ થયું, પહેલાં ગળાનું, એમાંથી પત્યું, પછી આ પાછું પેટનું આવ્યું. તમે બચપનથી ઘણી બધી મહેનત કરી છે અને ઘણી બધી કઠિનાઈઓનો સામનો કર્યો છે. હવે આ પરિસ્થિતિમાં તમને સૌથી કહેવાય ને કે એક એનર્જી આપતું હોય, પોઝિટિવ એનર્જી આપતું હોય એવી કઈ વાત છે કે જે તમને જીવનમાં આમ આટલી સ્ફૂર્તિ, આટલું સ્મિત તમારા ચહેરા પર અમને કાયમ દેખાય છે, એ કઈ બાબત છે? મને એમ જ એક સમાની જિંદગી જીવવી છે મારે, બસ એક એ જ મારી એનર્જી છે કે ભાઈ કોઈની પાસે મારે માગવું જ નથી. અને ભગવાનને હું એ જ પ્રાર્થના કરું છું કે તું મને મંગાઈશ નહીં, તું મને એટલી શક્તિ આપ, કોઈ બી મુસીબત આવે, કંઈ બી આવે, એટલી શક્તિ આપ કે હું એનો સામનો કરું. એન્ડ કોઈ બી હોય, હું તો કહું તું ગમે તેવો પહાડ બી ઊભો કરી દે ને તો બસ મને એટલી શક્તિ આપ કે હું તોડું એને. ક્યા વાત હે, બહુ જ સરસ. બસ હું એટલી એટલે મારે એક એનર્જી છે, મારા હસબન્ડને આટલું છે, મને એવો આત્મવિશ્વાસ છે જ કે એમને સારું થઈ જશે જે હું આ મહેનત કરું છું. એ ઉપરવાળાને બી મારા ઉપર દયા આવશે કે આ મારી મહેનત નિષ્ફળ નહીં જાય. એકદમ સાચી વાત છે. એમાં આપની દીકરીનો આપણને કેવો સપોર્ટ છે, પછી આજુબાજુ જે મહિલાઓ રહેતી હોય, એક સ્ત્રી તરીકે સ્ત્રીઓ મદદ કરતી હોય છે એકબીજાને, તો એમનો કેવો તમને મદદ મળતી હોય છે? મારે અમારે શું છે કે જે અમારો બંગલો છે, એટલે બંગલો મીન્સ કે એક આખું છે જૂના જમાનાનું અમારું મકાન છે, એમાં કાકા બાપા બધા અમે ઉપર નીચે રહીએ છીએ, સેકન્ડ ફ્લોર ઉપર મારું છે, એમાં દેરાણી જેઠાણી તો છે જ, પણ હું ઘરે રહેતી જ નથી, સવારે જવાનું રાતે આવવાનું. એટલે નો ડાઉટ કે બેબી ઘરે હોય તો એ લોકોનું ધ્યાન રાખે બેબીનું, પણ એમની જોડે એ લોકો મારી જોડેથી શીખે છે, એ લોકોથી મને શીખવાને નથી મળતું. એ મારું કે ના કહેવું પડે ભાભી કે તમે આટલું બધું કરો, અમે તો થાકી જઈએ, અમે તો ઘરનું કામ કરીને થાકી જઈએ, તો તમે તો આ ઘર બહાર દવાખાનું બધું કરો છો, અમને તમારી જોડથી શીખવું જોઈએ એમ. અને બેબી તરફથી મને સપોર્ટ એટલો છે કે ચલો આજે હું ધંધો કરું છું બેબીની બદલત, કે બેબી પપ્પાનું ધ્યાન પૂરું રાખે, આજે હોસ્પિટલમાં 15 દિવસ અમારે કીમો જે આપવાનો હોય એમની સાથે રહેવું પડે, તો બેબી જ રહેશે, એ 3 દિવસ કોલેજ રજા રાખે છે પણ પપ્પા પાસે જ રહે છે. હા, રાતે હું અહીંયા ધંધામાંથી છૂટીને પછી હોસ્પિટલ જઉં છું અને સવારે ત્યાંથી નાહી ધોઈને પછી પાછી દુકાને આવી જઉં છું. બરાબર. એટલે બેબી થોડું ઘણું સંભાળી લે છે એટલે હું આટલું કરી શકું છું. બરાબર. અને શિલ્પાબેન કહેવા જઈએ તો દરેક સ્ત્રી જે છે એની અંદર શક્તિ છુપાયેલી હોય છે, આપણે એને ઓળખવાની હોય છે. જેમ કે તમારી અંદર આટલી બધી શક્તિ છે એ તો કદાચ તમને બાળપણથી જ ખબર પડી ગઈ હતી, તમે એટલી બધી કઠિનાઈઓનો સામનો કરેલો. પણ અત્યારના ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જે ઘણી ખરાબ સિચ્યુએશનમાં હારી જતી હોય છે કે પડતું મૂકી દેતી હોય છે કે હવે ભગવાન ભરોસે, એમને તમે શું મેસેજ આપવા માંગો છો? ભગવાન ભરોસે, હું તો એમ કહું કે ના, ભગવાન ભરોસે નહીં. ભગવાન તો તમને કહે છે, ભગવાન તમને એમ નહીં કહે કે એ મોઢામાં કોરિયા ના નાખી જાય, એની માટે કર્મ કરવું પડે. બરાબર. આજે મુસીબત તો હરેકના જીવનમાં આવે છે, પણ તમે હારીને બેસી જાઓ તો એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન જ નથી, એને તમારે લડવું પડે અને લડવું જ જોઈએ. હું તો એમ કહું કે આજે ચલો હસબન્ડ પાસે બધું જ હોય,
જાહો જલાલે રૂપિયા પણ બધું જ હોય તો તમને ફરાવે હરાવે બધા શોખ કરાવે. અચાનક કંઈક થયું, બધું ગયું કે કંઈક અમારા જેવી જ કોઈક બીમારી આવી ગઈ તો એનો સાથ તો છોડાય નહીં, એની જોડે પડખે ઊભું જ રહેવાય. દવા કરતાં મેન્ટલી એ લોકોને આપણે જે સપોર્ટ કરીએ છીએ ને, મારા હસબન્ડને છે તો હું અત્યારે એમને મેન્ટલી કે ભાઈ ચલો ના હું છું ને, તમારે ચિંતા નહીં કરવાની, હું મહેનત કરું છું ને તમે ઊભા થઈ જ જશો. એવી રીતે હું હરેક લેડીઝને એમ કહેવામાં કે આપણામાં એટલું એવું હોવું જોઈએ કે સામેવાળું કહેવાય ને કે ભાઈ મરેલું બી હોય એના જીવ નાખવામાં આપણામાં તાકાત હોવી જોઈએ, અને આપણામાં છે, નથી એવું નથી, છે. દરેક સ્ત્રીમાં ભગવાન બધી છે, હોય જ છે શક્તિ, પણ હારવું ના જોઈએ. આજે હું કહું હારીને બેસીને બિચારા અને બાપડા બનીને કોઈ મતલબ નથી. તમે એવું કરો એના કરતાં મહેનત કરો, થશે ટીપે ટીપે. સર આજે હું સવારથી સાંજ મહેનત કરું છું તો મારાથી થાય એટલે હું એટલું કરું છું, અને બીજું તો આપણી પાસે જે બી કંઈ હોય એ કાઢવાનું, એમાં કંઈ વાંધો નહીં. આપણી જે બી વસ્તુ છે આપણા માણસ કે આપણા પતિથી વધારે કશું જ નથી દુનિયામાં. બસ બરાબર. તમે એક ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી તરીકે જીવન જીવો છો, અને ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે બે દિવસ કામવાળા બેન ના આવે ને તો એમનું જીવન કઠિનાઈમાં આવી જતું હોય છે. તો જે ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી તરીકે તમે આજે પોતાનો બિઝનેસ ચલાવો છો, તો એક ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી તરીકે તમને કેવું ફીલ થાય છે, તમને પોતાના માટે કેવું અનુભવ રહે છે? મને બહુ સારો અનુભવ છે. મને એમ થાય કે ના હું ખુદ હું કરું છું એમ, અને ભગવાન મને શક્તિ આપે છે કે મને કોઈને હાથ ફેલાવવાની જરૂર નથી. ભગવાન મને એટલી શક્તિ આપે કે હું મહેનત કરું છું અને મારા ઘરનું ગુજરાન ચલાવું છું કે મને કોઈની પાસે માંગવું નથી પડતું, હું મારા પગ પર છું. એટલે મને અંદર એક એવી બી એનર્જી છે કે ના હું કરું છું ને, મને બસ શાંતિ છે એમ. કદાચ એ જ જે એનર્જી છે ને એ તમને કે હું ઇન્ડિપેન્ડન્ટ છું, કદાચ એ એનર્જી તમને પોઝિટિવ દિવસે ને દિવસે બનાવતી જાય છે, અને કદાચ તમે એટલા માટે આગળ વધતા જાઓ છો. હવે 3 વર્ષનો તમારો જાણી લારીનો અનુભવ છે, બરાબર? તો એના વિશે કંઈક જણાવો કે એક બિઝનેસ જ થયો આ તમારો, એક બિઝનેસ વુમન તરીકે તમે પોતાની જાતને જ્યારે જોવો છો ત્યારે તમને કઈ કઈ વસ્તુઓ પર ગર્વ થાય છે કે ના આ મેં બરોબર કર્યું, આવું મારે કરવું જોઈએ, આગળ પણ આના ઉપર જ હું કામ કરતી રહીશ? ના, એ મને થાય છે 3 વર્ષની અંદર, જે જ્યારે મેં સ્ટાર્ટિંગ જે ચાલુ કર્યું હતું ચાનું, ત્યારે મને કંઈ ધંધો નહીં, કશું કોઈ આવે નહીં, ત્યારે મને એવું થાય કે હા આ તો આવું, મેં કોઈ આવું રહેશે તો પછી કેમનું ચાલશે, આ ઘર કેવી રીતે ચાલશે, આમની દવા કેમ નહીં, છોકરીને કેવી રીતે ભણાવીશ, અમે કોઈ આવું તો ના ચાલે. પછી મને એમ થયું કે ના ના હોય હવે ધંધામાં તો આવું ચાલ્યા કરે, અને બીજા બધા બી કે ના ના ભાભી કે સારું છે કે થશે વધશે, તમારી વસ્તુ સારી છે ને એટલે થવાનું જ છે, તમે શાંતિ રાખો ધીરે ધીરે થશે. અને અત્યારે બધા જ કહે છે જો ભાભી તમે હિંમત કહે છે, પણ બધા કે અમને લોકોને એવું થાય છે તમને સલ્યુટ મારવાનું મન થાય છે. તમે આગળ વધતા રહ્યા અને તમારી હિંમત જે છે એના કારણે તમે આટલી જગ્યા પર પહોંચ્યા છો, અને અમારી એવી શુભેચ્છાઓ છે, દર્શક મિત્રોની પણ શુભેચ્છાઓ છે કે તમે આવી જ રીતના આગળ વધતા રહો અને કાર્ય કરતા રહો. આવા જ શિલ્પાબેન જેવા ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે જેની અંદર કેટલી પણ કઠિનાઈઓ કેમ ના આવે પણ એ ક્યારેય પડતું નથી મૂકતી અને હંમેશા હિંમતપૂર્વક પોતાની અલગ સ્ફૂર્તિથી આગળ વધતી રહે છે. આવી જ બીજી સ્ત્રીને પણ મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર. વાવ વુમનિયા કાર્યક્રમ. અહીંયા એવી મહિલાઓની વાતો છે કે જેણે કંઈક સિદ્ધિ મેળવી હોય, જેણે નામના કરી હોય, જેનું ક્યાંક સન્માન થયું હોય, એમની વાતો, એમની સ્ટ્રગલ, એમણે કરેલી અદ્ભુત સંઘર્ષ યાત્રાનો પરિચય તમારા સુધી અમારે પહોંચાડ્યો છે. તમારા ધ્યાનમાં પણ કોઈ પણ સ્ત્રી હોય તો જરૂર અમારો સંપર્ક કરાવડાવો. વાવ વુમનિયા કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, ડ્રાઈવ ઇન રોડ, થલતેજ ટેકરા, અમદાવાદ. info@ddgirnar.in